વેલકમ બેક. સમાચારો મહેસાણાથી. અહીં અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેટલા પણ અસરગ્રસ્તો છે તેમના થકી તેમના માટે ફૂડ પેકેટ્સ વહેંચવામાં આવી રહ્યા છે. તરફ રાજકોટમાં ભારે વરસાદ અને પવનની અસર વીજ લાઇન પર પડી છે. અહીં ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં શોર્ટ સર્કિટ થયું છે, જેને કારણે અહીં વીજળી ડૂલ થયાના સમાચારો છે. વીજળીના તાર લીમડાના ઝાડને અડતા તણખલા થયા હતા. આપણે જણાવ્યું હતું કે રાજકોટમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે, ત્યારે માર્કેટ યાર્ડ પાસે મોટી જાનહાની ટળી. વીજળીના તાર લીમડાના ઝાડને અડતા અહીં તણખલા થયા હતા. અહીં કોઈ મોટો સ્પાર્ક થયો હોત તો આગની ઘટના પણ બની શકી હોત, જો કે હાલ આ પ્રકારની ઘટના ટળી છે. આપ જોઈ રહ્યા છે, લોકો દ્વારા અહીં ફૂડ પેકેટ્સ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. લોકો સ્વેચ્છાએ આ પ્રકારની કામગીરીમાં જોતરાયા છે. જેટલા પણ અસરગ્રસ્ત વિસ્તારો છે, જેટલા પણ અસરગ્રસ્ત લોકો છે, તેમના સુધી આ ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવશે. ઊંઝા એપીએમસી દ્વારા આ પ્રકારે ફૂડ પેકેટ્સ તૈયાર કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે, જ્યાં આ ફૂડ પેકેટ્સ જરૂરિયાતમંદ લોકોને વહેંચવામાં આવશે કે જેઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ભારે વરસાદ અને વાવાઝોડાને પગલે. ત્યારે હાલ તો આ ફૂડ પેકેટ્સ તૈયાર કરી તેમના સુધી પહોંચાડવામાં આવશે. જો કે ગઈકાલથી જ ફૂડ પેકેટ્સ બનાવવાની કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી હતી અને અત્યારે પણ આ કામગીરી યથાવત છે. અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. મંડાઈ રહી છે ત્યારે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા લાખો લોકોને સ્થળાંતર કરવામાં આવી છે અને તેમને ઊંચા સ્થાન પર મોકલવામાં આવી છે, ત્યારે આ લોકો માટે ઊંઝા એપીએમસી આગળ આવી છે. ઊંઝા એપીએમસી દ્વારા હાલ 5000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવે છે. આ ફૂડ પેકેટમાં તીખી સેવ, મગદર સહિત મિનરલ જે પાણીના બોટલ હોય છે તેને તૈયાર કરવામાં આવે છે. ઊંઝા એપીએમસી દ્વારા આના પહેલાં પણ કેટલીક જગ્યાઓ પર સહાય કરવામાં આવી છે. જ્યારે આ અગાઉ પણ બનાસકાંઠામાં પણ જ્યારે પૂર આવ્યું ત્યારે ઊંઝા એપીએમસી દ્વારા સહાય કરી હતી. ત્યારે ફરી એકવાર જ્યારે વાયુ વાવાઝોડું આવી રહ્યું છે ત્યારે ઊંઝા એપીએમસી ફરીવાર સામે આવી છે અને 5000 કેટલા ફૂડ પેકેટ તૈયાર કરો એને અસરગ્રસ્તો જે લોકો છે જે વિસ્તારોમાં છે તેને મોકલવામાં આવશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઊંઝા. તો સમાચારો રાજકોટથી. અહીં ભારે વરસાદ અને પવનની અસર જોવા મળી રહી છે. વીજલાઇન પર તેની અસર વર્તાય છે. ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં શોર્ટ સર્કિટ થયું છે. વીજળીના તાર લીમડાના ઝાડને અથડાતા આ તણખલા થયા હતા, જો કે ત્યારબાદ કોઈ મોટી જાનહાની થતા ટળી હતી. વધુ માહિતી અમારા સંવાદદાતા અંકિત પોપટ આપી રહ્યા છે. અંકિત, શું પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યાં? ચોક્કસ ધરણા, ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જે 27 માર્કેટિંગ યાર્ડ છે તે વાયુ વાવાઝોડાને કારણે બંધ રાખવામાં આવશે. ત્યારે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના 27 માર્કેટિંગ યાર્ડ બંધ છે. ત્યારે ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ પાસે ભારે પવનના કારણે વીજ લાઇનના તારમાં શોર્ટ સર્કિટ થવા પામી હતી અને વીજળીના તાર એકબીજાને અડી જતા લીમડાના ઝાડમાં કહી શકાય કે આગના તણખલા જતા હોય તેવો હાલ વિડીયો વાયરલ થયો છે. જો કે સૂત્રોનું માનીએ તો શોર્ટ સર્કિટને કારણે કોઈ જાનહાની થવા પામી નથી. જી બિલકુલ અંકિત, આભાર. પણ જોવા મળી રહી છે. દીવમાં દરિયો ગાંડો તૂર બન્યો છે. ઊંચા ઊંચા દરિયાના મોજા ઉછળી રહ્યા છે. લોકોને પહેલાથી જ દરિયા કિનારેથી દૂર ખસેડવામાં આવ્યા છે. તો વાયુ ચક્રવાતે દરિયા કિનારાના વિસ્તારો પર પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં ભારે પવને જાહેરાતના બોર્ડ ઉખાડી ફેંક્યા. ભાવનગરના સોનગઢ રેલવે સ્ટેશન પર ભારે પવને તારાજી સર્જી. ભારે પવનના કારણે સ્ટેશન પરના પતરા અને બાંકડા ફંગોળાયા. ગીર સોમનાથના ત્રિવેણી ઘાટ પર દરિયો ગાંડો તૂર બન્યો છે. વાવાઝોડાના પગલે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાના પાણી ત્રિવેણી ઘાટ પર ફરી વળ્યા છે. નવસારીના બોરસી માછીવાડ ગામમાં દરિયાનું પાણી ઘૂસ્યું. સુરક્ષા દિવાલ છતાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી ગયું છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો ગામની શાળામાં વિદ્યાર્થીઓને અપાઈ છે રજા. ભાવનગરના મહુવામાં વાયુ વાવાઝોડાની અસર. મહુવામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના. બોટાદમાં વાયુ વાવાઝોડાની અસરને પગલે ભારે પવન સાથે વરસાદ. ભારે પવન સાથે વરસાદ ખાબકતા વૃક્ષ ધરાશાયી.
મહીસાગર જિલ્લાના ખાનપુરના ત્રાકડી ગામમાં રાત્રે વીજ ત્રાટકતા એક ઘર ધરાશાયી. ઘરનું છાપરું તૂટી ગયું અને ઘરની ચીજ વસ્તુઓને પહોંચ્યું નુકસાન. ઘરના સભ્યોને નાની મોટી ઈજાઓ થઈ. રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. રાજકોટમાં ધૂળની ડમરી ઉડી રહી છે. વરસાદી છાંટા શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વલસાડનો તિથલનો દરિયા કિનારો બન્યો તોફાની. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરિયા કિનારે રાહત અને બચાવ કામગીરીના સાધનો સાથે એનડીઆરએફની ટીમ તૈનાત છે.